વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન સાથે હું છું સિદ્ધિ દર્શક મિત્રો સામાન્ય રીતે માણસનું જીવન પોતાના ગ્રહ નક્ષત્રના આધારે ચાલતું હોય છે નસીબની સાથે માણસના જીવનમાં તેમને સફળતા અથવા તો નિષ્ફળતા મળતી હોય છે ક્યારેક અથાગ પ્રયત્ન કરવા છતાં માણસ નિષ્ફળ બને છે તો ક્યારેક એક સામાન્ય પ્રયાસ કે એક સામાન્ય તક માણસના જીવનને ઉચ્ચતમ બનાવી દે છે તમારા જીવનમાં આવી તકો ક્યાં રહેલી છે તમારા જીવનમાં શું તકલીફો છે તેનું કેવી રીતે થશે નિરાકરણ આ તમામ બાબતો વિશે ચર્ચા કરીશું અમારા વિશેષ કાર્યક્રમ

અને લગ્ન નથી થતા અમુક ઉંમર થઈ ગયા પછી પણ લગ્ન નથી થતા તો ક્યાંક ને ક્યાંક એ લોકો વધારે પડતા તકલીફમાં આવી જતા હોય છે અને આપણે અહીંયા ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર એસી થી નેવું ટકા કોલ્સ લગ્ન બાબતના જ આવતા હોય છે તો આજે એટલા માટે જ અમારા પ્રોડ્યુસરે સ્પેશિયલ લગ્ન માટે કયા ઉપાયો કરવાથી તમારા લગ્ન ઝડપથી થઈ જાય એ વિષય ઉપર આજે આપણે વાત કરવાની છે પણ એના માટે પહેલા આપણે જોઈએ પંચાંગ દર્શક મિત્રો આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજના પંચાંગની અંદર ખાસ કરીને જોવા જઈએ તો આજે તારીખ બની રહી છે સાત જૂન બે નો દિવસ બની રહ્યો છે અધિક માસ કૃષ્ણ પક્ષ અને એની અષ્ટમી કેતા આજે આઠમની તિથિ બની રહી છે પૂર્વાભાદ્રપદ નામનું છે ભ્રમણ આજના દિવસની અંદર રહેશે ને બપોરે ત્રણ વાગ્યા પછી મીન રાશિ થઈ જશે એટલે ત્રણ વાગ્યા પેલા જે લોકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ જેના અક્ષર ગ શ અને સ રહેશે અને ત્રણ વાગ્યા પછી જેમનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે જેના અક્ષર દ ચ થ રહેશે તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર સુખમય આનંદમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ બિલકુલ મુગન આ ખાસ કરીને આજનો દિવસ જે છે કોઈ વિશેષ તિથિ વિશેષ સંયોગ બનતો હોય દિન વિશેષ દર્શક મિત્રો આજ તો એક તો અધિક માસ ચાલી રહ્યો છે અધિક માસ એટલે ભગવાન કૃષ્ણને પ્રિય ભગવાન પુરુષોત્તમને પ્રિય એવો સુંદર મજાનો મહિનો અને એમાં પણ આજે અષ્ટમી કેતા આઠમની આજે તિથિ બની રહી છે સુંદર મજાનો સંયોગ બની રહ્યો છે કારણ કે આજે ગુરુવાર છે અને ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી ઉત્તમ પ્રકારના ફળોની પ્રાપ્તિ થતી હોય છે અને ભગવાન વિષ્ણુનો પ્રિય માસ અધિક માસ ચાલતો હોય તો આજના દિવસે પણ

લગ્ન નથી થઈ રહ્યા તો પુરુષોએ શું ઉપાય કરવાના દર્શક મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો લગ્ન ની અંદર સપ્તમ સ્થાન ચતુર્થ સ્થાન અને દ્વિતીય સ્થાન આ ત્રણ સ્થાન છે લગ્ન માટે મહત્વના ગણવામાં આવતા હોય છે જો તમારો ચંદ્ર શનિની સાથે બિરાજમાન છે ચંદ્ર રાહુની સાથે બિરાજમાન છે ગુરુ મહારાજ પોતે દૂષિત થઈ રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક તમારા લગ્નમાં વિલંબ આવી રહ્યો છે નેવું થી નવાણું ટકા લગ્નની વાત આવીને અટકી જાય છે અને પ્રોબ્લેમ્સો અનેક જાતના ક્રિએટ કરાવડાવે છે તો એના માટે શું ઉપાય કરવાના રોજ સવારે ભગવાન સૂર્ય નારાયણને પુરુષોએ હળદર જલ અર્પણ કરવાનું શુક્રવારના દિવસે માતાજીના મંદિરે જઈ અને તમારે લાલ કલરનું ગુલાબનું પુષ્પ અર્પણ કરવાનું અને ત્યારબાદ તમે ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જપ કરશો તો

સુરેન્દ્રનગર શું પ્રશ્ન હતો બેન મુકુંદભાઈ જીવનમાં તકલીફ બહુ છે વિરોધીઓનો સામનો બહુ કરવો પડે છે સાચા હોય છતાંય ખોટા પડી છે

કોઈ પણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ તરફથી તમારા મનની અંદર બુદ્ધ ક્યાંક ને ક્યાંક સ્કીન એલર્જી અમુક સમયે ભૂલવાની ટેવો પણ ક્રિએટ કરાવડાવી દીધી ને અમુક સમયે વાણીની અંદર એવા શબ્દો પ્રયોગ થઈ જાય કે જેના લીધે પ્રોબ્લેમ્સો તમને ઉત્પન્ન થતા હોય આના ઉપાય માટે શું કરવું રોજ સવારે ભગવાન સૂર્ય નારાયણને આપે કંકુવાળું જલ અર્પણ કરી ગાયત્રી મંત્રનો જ સવાર અને સાંજ કરશો તો અવશ્ય આપને યશ પ્રતિષ્ઠાને લગતી તકલીફ દૂર થશે રોજ સવારે તુલસી દલનું સેવન કરશો તો ભૂલવાની ટેવ વાણીમાં અમુક સમયે કર્કશ પ્રયોગ થઈ જાય છે એ ટેવ તમારી દૂર થશે તમને લાભ પણ મળી કરશે વાત રહી ઘર લેવાની તો મીન રાશિની અંદર મંગળ પંચમ સ્થાનની અંદર છે અને પોતે છઠ્ઠા સ્થાનનો અને પ્રથમ સ્થાનનો અધિપતિ બની રહ્યો છે માટે તમારા નામે મકાન ન લેવું જોઈએ ઘરના કોઈ બીજા વ્યક્તિના નામે આપ મકાન લેશો તો અવશ્ય મકાનની અંદર સારું સુખ તમને પ્રાપ્ત સિત્યાવીસ બાર એકાણું સિત્યાવીસ બાર ઓગણીસો એકાણું જન્મ નો સમય સમય છે ત્રણ ને સુડતાલીસ દિવસ ના પંદર અને સુડતાલીસ જન્મ નું સ્થળ અમદાવાદ અને સામે બેન છે એ બેનની જન્મ તારીખ શું છે એની જન્મનો સમય બપોરે કે રાત્રે બેન રાત્રે ઓકે રાત્રે એટલે તો તારીખ ફરી જશે ને હા ઓકે અને જન્મનું સ્થળ કયું છે હાટીના માળિયા માળિયા હાટીના હા જુઓ તમારા સુપુત્ર ચીના જન્માક્ષર જોવા જઈએ તો એના પંચમ સ્થાનની અંદર ખાસ કરીને ચંદ્ર મહારાજ બિરાજમાન છે અને જ્યારે તમારી જે વહુ છે વહના જન્માક્ષરની અંદર પંચમ સ્થાન કારણ કે પાંચમું સ્થાન છે કોઈ પણ વ્યક્તિ માટે સંતાન માટે મહત્વનું સ્થાન ગણવામાં આવે હવે તમારી જે અને બારમા સ્થાનની અંદર ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ બની રહ્યો છે ક્યાંક ને ક્યાંક ગરમ કોઠો છે ગરમ કોઠો હોવાના લીધે તકલીફ થોડી ઘણી ક્રિએટ થઈ શકે ને લગ્નની અંદર પ્રોબ્લેમ્સ એટલે સંતાનની અંદર પ્રોબ્લેમ્સ ક્રિએટ કરવા એટલે ગર્ભસ્ત્રાવની શક્યતાઓ વધી જાય એ માટે શું કરવાનું એ માટે ખાસ કરીને આપે એને ગળાની અંદર ચાંદીનો ચેન પહેરાવી દેવો જોઈએ ચાંદીના ગ્લાસની અંદર જલ પોતે પીશે તો એનાથી પણ એમને સારો લાભ મળી શકશે સંતાનની સુખાકારી માટે અત્યારે બહુ વિશેષ પ્રકારનો માસ કારણ કે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને પુરુષોત્તમ માસ ની અંદર પ્રોબ્લેમ્સ હોય તો એના ઉપાયો કરો તો પણ લાભ મળી શકે તમારા જે સુપુત્ર છે સુપુત્રના જન્માક્ષરમાં પણ સાતમે મંગળ અને શુક્ર વિરાજમાન છે ને પંચમાધિપતિ બુધ પોતે સપ્તમ સ્થાનની અંદર છે એટલે ક્યાંક ને ક્યાંક એમના જન્માક્ષરમાં પણ સંતાનને લગતી સમસ્યામાં તકલીફ થઈ રહી છે તો એના માટે સંતાન ગોપાલ સ્ત્રોત આ બાલકૃષ્ણ સ્વરૂપ ની પીડા કલરના આસન ઉપર બેસી પૂજા કરી એને પીળા કલરની મીઠાઈ અર્પણ કરી તુલસી અર્પણ કરી આ મંત્ર નો રોજ એકસો ને આઠ વખત જપ કરશે તો ભગવાન ની કૃપાથી અવશ્ય એમને સંતાન થઈ જશે ને સારો એવો લાભ પણ મળશે જય ગણેશ